हेलो फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल डिप्लोमा मिकेनिकल लर्निंग। फ्रेंड्स, फिफ्थ सेमेस्टर ना डिप्लोमा मिकेनिकल इंजीनियरिंग ना सेमेस्टर फिफ्थ ना जे सिलेबस छे, एक इम्पोर्टंट सब्जेक्ट छे डिजाइन ऑफ मशीन एलिमेंट्स। तो ए सब्जेक्ट ना आपणे प्लेलिस्ट चालू करेली छे, सब्जेक्ट ना वीडियो सीरीज स्टार्ट करी छे, जेनी अंदर आपणे चेप्टर वाइज जे इम्पोर्टंट टॉपिक होय छे, जे जीटीयू माटे इम्पोर्टंट होय छे टॉपिक, आपणे अहींया समझावता होईए छीए। अने ए रीते समझावीए छीए फ्रेंड्स के तमने एक्जाम में कई रीते रखू, पॉइंट बाय पॉइंट एवी रीते अमे तमने आखी पीडीएफ देखाड़ीए छीए, अने एज पीडीएफ माथी अमे पॉइंट बाय पॉइंट लाइन बाय लाइन तमने समझावीए छीए गुजराती में, जेथी तमने समझाय के तमारे केटलो आंसर लखवानो होय छे, कई फिगर ड्रॉ करवी पड़े छे तमारे आंसर कम्प्लीट करवा माटे। तो डिजाइन ऑफ मशीन एलिमेंट्स माटेनी एक अलग थी प्लेलिस्ट बनावेली छे फ्रेंड्स, जेमां ऑलरेडी आपणे बे टॉपिक कम्प्लीट करेला हता, फेक्टर ऑफ सेफ्टी एंड स्ट्रेस कॉन्सन्ट्रेशन, अने आजे आपणे थर्ड टॉपिक छे स्टैंडर्डाइजेशन जे कम्प्लीट करशुं। અને ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સિવાય આપણે બીજો જે સબ્જેક્ટ છે તમારા ફિફ્થ સેમેસ્ટરની અંદર, જેમ કે ઈસીસી એસ્ટિમેટિંગ કોસ્ટિંગ કોન્ટ્રાક્ટિંગ એન્ડ થર્મલ એન્જિનિયરિંગ ટુ, એને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પણ સાથે સાથે કવર થતા જાય છે, એમની પણ પ્લેલિસ્ટ મેં મૂકી દીધી છે, તમે આઈ બટન ઉપર ક્લિક કરશો તો બી તમને મળી જશે, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હું પ્રોવાઈડ કરી દઈશ એની લિંક, જેથી તમારી પ્રિપરેશન સારી રીતે ચાલુ રહે આ પેન્ડેમિકની સિચ્યુએશનમાં। તમે ઘરે છો અત્યારે, કોલેજ નથી જઈ શકતા, તમારા કોઈ પણ ડાઉટ્સ હોય તો આ વિડીયો મારફતે તમે તમારા ડાઉટ સોલ્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, જે લોકો હજી સુધી જે સ્ટુડન્ટ્સ અમારી સાથે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી, એ અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો ગમે તો લાઇક કરી દેજો, મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયો શેર કરજો, અને આપણી ચેનલ પર સ્ટડી રિલેટેડ સિવાય જીટીયુના જે ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવે છે, જે આ ખાસ કરીને આ સિચ્યુએશનમાં જે એક્ઝામ રિલેટેડ અપડેટ્સ આવે છે, એ બધી આપણી ચેનલ પર સારી રીતે ગુજરાતીમાં એ સર્ક્યુલર તમને સમજાય રીતે સમજાવવામાં આવે છે। તો એ રિલેટેડ જેટલી પણ અપડેટ્સ છે એ આપણી ચેનલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ અવેલેબલ છે, ત્યાં આગળ પણ આ અપડેટ્સ રેગ્યુલર હું અપલોડ કરતો હોઉં છું। તો આપણી ચેનલ ડિપ્લોમા મિકેનિકલ લર્નિંગને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે ફોલો કરી દેજો, ઇન્સ્ટાગ્રામની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ, તો ત્યાં આગળ પણ અમારી ચેનલને ફોલો કરી દેજો ફ્રેન્ડ્સ। તો ચાલો આજનો ટોપિક જે છે સ્ટાન્ડર્ડાઇઝેશન એ આપણે સ્ટાર્ટ કરી દઈએ। તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે ટોપિક છે, મેં કીધું એમ સ્ટાન્ડર્ડાઇઝેશન। હવે ફ્રેન્ડ્સ, પહેલાં હું તમને કહી દઉં કે સ્ટાન્ડર્ડાઇઝેશનનો જે ક્વેશ્ચન છે એ જીટીયુના પેપરમાં કઈ રીતે પૂછાતો હોય છે અને કેટલા માર્ક્સમાં પૂછાતો હોય છે। તો ફ્રેન્ડ્સ, યુઝ્યુઅલી આ ક્વેશ્ચન બે માર્કનો ક્વેશ્ચન, જે ફર્સ્ટ ક્વેશ્ચન હોય છે તમારા જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે, એમાં બે માર્કની અંદર પણ પૂછાઈ શકે, એક સિમ્પલ ક્વેશ્ચન કે વોટ ઇઝ સ્ટાન્ડર્ડાઇઝેશન એ રીતે પણ પૂછાઈ શકે, અને લોંગ ક્વેશ્ચન્સમાં જોવા જઈએ તો 3 માર્ક્સ કે 4 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાવાના ચાન્સ પણ વધારે છે, અને એ વધારે પૂછાતા હોય છે કે એક્સપ્લેન સ્ટાન્ડર્ડાઇઝેશન, એક્સપ્લેન સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ મિકેનિકલ પ્રોડક્ટ્સ, અથવા એક્સપ્લેન સ્ટાન્ડર્ડાઇઝેશન ઇન પ્રોડક્ટ્સ, ઓકે, એ રીતે આ ક્વેશ્ચન પૂછાતો હોય છે। કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછાય, તમારા આન્સર એટલો જ લખવાનો રહેશે જેટલો મેં અહીંયા નીચે પ્રોવાઈડ કરેલો છે, તમારી સ્ક્રીન પર અત્યારે તમને દેખાતો હશે, બરોબર। તો ફ્રેન્ડ્સ, એ પોઈન્ટ વાઇઝ મેં જે રીતે લખેલું છે એ જ રીતે તમે પોઈન્ટ વાઇઝ આખો આન્સર તમારે લખવાનો રહેશે, તો તમને આરામથી સારા માર્ક્સ મળી જશે। તો ફ્રેન્ડ્સ, સાથે સાથે તમે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે હશે હું નોટ કરતા જજો ફ્રેન્ડ્સ, બરોબર, તમારી બુકમાં કે તમારી પાસે બુક નોટબુક અને પેન હોય તો એમાં પણ તમે નોટ કરતા જજો, જેથી તમને તમારી નોટ સારી રીતે બનાવી શકો અને તમારું પ્રિપેરેશન સારી રીતે થઈ શકે। તો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડાઇઝેશનને એક સિમ્પલ ટર્મ્સમાં હું તમને સમજાવું તો વોટ ઇઝ સ્ટાન્ડર્ડાઇઝેશન, તો એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને આપીશ ફ્રેન્ડ્સ, કે તમે સપોઝ શૂઝ લેવા જાઓ છો, ઓકે, તો શૂઝમાં જે છે તો એ શૂઝની કોઈક સાઇઝ હોય છે, ઓકે। હવે એ સાઇઝ જે છે એમાં આપણે ખ્યાલ છે કે કેવી રીતે હોય છે, કે 7 સાઇઝનું શૂઝ હોય, 8 સાઇઝનું શૂઝ હોય, 9 સાઇઝનું શૂઝ હોય, 10 સાઇઝનું શૂઝ હોય, બરોબર, એવી રીતે એક સ્ટાન્ડર્ડ સાઇઝ ફિક્સ કરેલી હોય છે। હવે ફ્રેન્ડ્સ, એવું પણ બની શકે કે ઘણીવાર તમારા શૂઝ જે તમારા પગ છે, બરોબર, તમારા ફૂટ છે એની સાઇઝ એવી હોય કે એ 7 અને 8 એની વચ્ચે આવતી હોય, બરાબર, એટલે સપોઝ એવું હોય કે તમારે 7.5ની સાઇઝ જોઈતી હોય છે, તમને 7 વાળું જે શૂઝ છે એ થોડું ટાઈટ થશે, 8 સાઇઝવાળું જે શૂઝ હશે એ તમને થોડું ઓપન થશે, થોડું ઢીલું પડશે, બરાબર, તો તમે એમ કહેશો કે આની વચ્ચેની સાઇઝ છે, તો શોપકીપર તમને એમ કહેશે ના સર, આની વચ્ચેની સાઇઝ અવેલેબલ નથી, ઓકે। સો મીન્સ શૂઝ એક એવી શૂઝને એક એક્ઝામ્પલ આપીને હું તમને શું સમજાવવા માંગુ છું કે શૂઝ એક પ્રોડક્ટ છે જેની કોઈ એક પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક છે કે શૂઝની લેન્થ, બરાબર, એ સાઇઝ શું છે, એ શૂઝની લેન્થની સાઇઝ છે,
બરોબર એની વિથની સાઇઝ છે એ એક કેરેક્ટરિસ્ટિક જે છે એ કેરેક્ટરિસ્ટિક ને કોઈક વેલ્યુ આપીને કોઈક પર્ટિક્યુલર વેલ્યુ આપીને એની સાઇઝ ફિક્સ કરવામાં આવી છે તો એ સ્ટાન્ડર્ડ સાઇઝના શૂઝ જ તમને અવેલેબલ થશે ફ્રેન્ડ્સ 7 અને 8 ની વચ્ચે 7.5 ની સાઇઝનું શૂઝ કોઈ નહીં કોઈ કંપની નહીં બનાવે તો ધેટ 7, 8, 9, 10 જે તમારી પાસે અવેલેબલ હોય છે શૂઝની સાઇઝ દેટ ઇઝ કોલ્ડ ધ સ્ટાન્ડર્ડ સાઇઝ ઓફ ધેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ મીન્સ કે કોઈ પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિકની એક પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ સાઇઝ નક્કી કરવામાં આવેલી છે એ કોણ નક્કી કરે છે તો એ કોઈ એવી સિસ્ટમ હશે કોઈ એવું ઓર્ગેનાઇઝેશન હશે જે આ વેલ્યુઝ ફિક્સ કરતું હશે એ વેલ્યુઝ કઈ રીતે ફિક્સ થાય છે કે જેનાથી મેક્સિમમ કસ્ટમર્સને એની અંદર કન્સિડર કરી શકાય તો ફ્રેન્ડ્સ તમને એવું 7.5 ની સાઇઝનું શૂઝ નહીં મળે તમને કાં તો 7 સાઇઝનું શૂઝ લેવું પડશે કાં તમને 8 સાઇઝનું શૂઝ લેવું પડશે 7.5 સાઇઝનું શૂઝ તમને અવેલેબલ થશે નહીં કોઈ પણ કંપની માટે બીકોઝ દરેક કંપની આ સ્ટાન્ડર્ડાઇઝેશનને ફોલો કરશે આ સ્ટાન્ડર્ડ નોર્મ્સ ઓબ્લિગેટરી નોર્મ્સને ફોલો કરશે ઓકે તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ એક જનરલ એક્ઝામ્પલ જે આપણે ડે ટુ ડે લાઈફમાં ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ એનાથી તમને ક્લિયર થઈ ગયું કે વોટ ઇઝ સ્ટાન્ડર્ડાઇઝેશન હવે એ જ વસ્તુ એ જ રૂલ્સ એ જ નિયમ કોઈ ટેકનિકલ એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ છે એને પણ સેમ વસ્તુ લાગુ પડશે આપણા મિકેનિકલના જે પ્રોડક્ટ છે એમાં પણ સેમ વસ્તુ લાગુ પડશે કે સપોઝ તમે બોલ્ટની સાઇઝ લઈ લઈએ આપણે એક્ઝામ્પલ તો તમે નટ બોલ્ટની સાઇઝ તમે બોલ્ટની સાઇઝ તમે જોયું હશે તો M10, M12, M20, M25 સાઇઝના બોલ્ટ આવે છે તો ફ્રેન્ડ્સ ઈ જે છે એ શું છે એમ મીન્સ મેટ્રિક સિસ્ટમ છે ને 25 છે એનો નોમિનલ ડાયામીટર છે તો ફ્રેન્ડ્સ એ જે છે એ તમને ફિક્સ સાઇઝના બોલ્ટ જ મળશે એ સ્ટાન્ડર્ડ બોલ્ટ જ મળશે M12 નો મળશે M12.5 નો તમને નહીં મળે ફ્રેન્ડ્સ તો એ શું છે કે મીન્સ M12, M14, M20, M25 સાઇઝ જે છે દેટ ઇઝ સ્ટાન્ડર્ડ સાઇઝિસ ઓફ બોલ્ટ જે અવેલેબલ છે અને સ્ટાન્ડર્ડ સાઇઝિસ કોઈક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જેમાં બધા ભેગા થઈને બધા એન્જિનિયર્સ બધા ઇન્ટેલેક્ચ્યુઅલ છે ભેગા થઈને એક ફિક્સ કરેલી સાઇઝ છે કે જેની અંદરથી આપણે કોઈ પણ એક પર્ટિક્યુલર કસ્ટમરની જે રેન્જ છે એને આપણે સેટિસ્ફાય કરી શકાય એવી રીતે આખી અલગ અલગ સાઇઝિસ દરેક કમ્પોનન્ટ માટે આ એક આપણે બોલ્ટની વાત કરી શૂઝની વાત કરી એવી રીતે દરેક કમ્પોનન્ટમાં તમે જોઈ લેજો ફ્રેન્ડ્સ તો આવી એક સ્ટાન્ડર્ડ વેલ્યુઝ અવેલેબલ રહેતી હોય છે તો એને જે આપણે કહીએ છીએ એ જે ફિક્સ કરેલી વેલ્યુઝ છે જે કેરેક્ટરિસ્ટિક ડિસાઇન કરે છે બરોબર તે કેરેક્ટરિસ્ટિકની સાઇઝ વેલ્યુ ફિક્સ કરી દીધી છે દેટ ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડાઇઝેશન તો આપણે સ્ટાન્ડર્ડાઇઝેશનની ડેફિનેશન જોઈએ ફ્રેન્ડ્સ તો અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ પોઈન્ટમાં કે સ્ટાન્ડર્ડાઇઝેશન ઇઝ ડિફાઇન્ડ એઝ ઓબ્લિગેટરી નોર્મ્સ ટુ વિચ વેરિયસ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ પ્રોડક્ટ શુડ કન્ફર્મ મીન્સ કોઈક પર્ટિક્યુલર નોર્મ્સ રૂલ્સ બનાવેલા છે બરોબર કોના રૂલ્સ છે કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટની પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક માટેના રૂલ્સ છે જેમ કે શૂઝ માટે શું હતું કેરેક્ટરિસ્ટિક એની સાઇઝ બરોબર સિમિલરલી નટ માટે શું છે કે એની નોમિનલ ડાયામીટર તે એક પર્ટિક્યુલર દરેક પ્રોડક્ટ માટે એક પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક ડિસાઇડ કરવામાં આવે છે અને એ પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક માટે એક નોર્મ્સ બનાવવામાં આવે છે એક પર્ટિક્યુલર સાઇઝ નક્કી કરવામાં આવે છે કે આ જ સાઇઝના આટલી આટલી એટલી સાઇઝમાં અંદર જ આટલી પર્ટિક્યુલર રેન્જની અંદર જ આ પર્ટિક્યુલર પ્રોડક્ટ તમને મળે છે સિમિલરલી તમે શાફ્ટ જોઈ લો કીઝ જોઈ લો બરોબર તો એની અંદર પણ ફ્રેન્ડ્સ આવી રીતે તમને સ્ટાન્ડર્ડ સાઇઝિસ મળતી હોય શાફ્ટની આઉટર ડાયામીટર માટે તમને 10 મળે 12 mm સાઇઝવાળો શાફ્ટ મળે બરોબર 12.5 mm સાઇઝવાળો શાફ્ટ તમને અવેલેબલ નહીં થાય ફ્રેન્ડ્સ તમે દુકાનમાં પૂછવા જશો મટીરિયલ્સ ત્યાં અવેલેબલ થતા હોય કે મને 12.5 mm સાઇઝ ડાયામીટરનો રોડ આપો તો એ તમને ના પાડી દેશે કે ભાઈ 12 અવેલેબલ છે 14 અવેલેબલ છે 12.5 અવેલેબલ નથી તો તમારે તમારી પ્રોડક્ટની ડિઝાઇન કે તમે જે પ્રોડક્ટ માટે શાફ્ટ યુઝ કરવાના છો એની ડિઝાઇન તમારે એ સ્ટાન્ડર્ડાઇઝેશન કન્સિડર કરીને કરવી પડે છે એટલે આ સ્ટાન્ડર્ડાઇઝેશન કન્સેપ્ટ અગેઇન ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટમાં આ વસ્તુ શું કામ છે કારણ કે સ્ટાન્ડર્ડાઇઝેશન એઝ અ ડિઝાઇન એન્જિનિયર ડિઝાઇન પ્રોસિજરમાં તમારે કન્સિડર કરવો બહુ જરૂરી છે સ્ટાન્ડર્ડાઇઝેશન ઓકે તો સ્ટાન્ડર્ડાઇઝેશન નોર્મ્સ જે છે ઓબ્લિગેટરી નોર્મ્સ છે એ એઝ અ ડિઝાઇન એન્જિનિયર તમારે ફોલો કરવાના હોય છે ડ્યુરિંગ યોર ડિઝાઇનિંગ ઓફ ધ પ્રોડક્ટ સો વોટ ઇઝ સ્ટાન્ડર્ડાઇઝેશન એક પર્ટિક્યુલર ઓબ્લિગેટરી નોર્મ્સ છે જે કોઈક ઓર્ગેનાઇઝેશને બનાવેલા છે અને એ નોર્મ્સ પ્રમાણે તમારે તમારી પ્રોડક્ટની કેરેક્ટરિસ્ટિક્સ ડિસાઇડ કરવાની હોય છે હવે કેરેક્ટરિસ્ટિક્સમાં શું હોય શકે કે મટીરિયલ્સ હોય શકે પેકિંગ હોય શકે સ્ટોરિંગ ઓફ પ્રોડક્ટ આ બધી વસ્તુમાં કેરેક્ટરિસ્ટિક્સ લાગુ પડે છે સ્ટાન્ડર્ડાઇઝેશનનું નિયમ લાગુ પડે છે હવે આ સ્ટાન્ડર્ડાઇઝેશન કરવા માટેનો મેઇન પર્પઝ શું છે કે વેરાયટી ઘટાડવા માટે કારણ કે ઘણીવાર એવું થતું હોય છે ફ્રેન્ડ્સ કે કોઈ વસ્તુ તમે મેન્યુફેક્ચર કરો છો પણ યુઝ્યુઅલી કસ્ટમર માટે બે સાઇઝમાં તમે સપોઝ કોઈ શાફ્ટ બનાવો છો 9 mm અને 10 mm
બટ યુઝ્યુઅલી કસ્ટમર જે છે 10 mm સાઈઝનો જે શાફ્ટ છે વધારે યુઝમાં છે. 9 mm વાળો શાફ્ટ તમે બનાવો છો પણ બહુ ઓછા કસ્ટમર છે, તો 9 mm સાઈઝ વાળો જે શાફ્ટ હશે એની તમારે વેસ્ટેજ જશે. તો એ વેરાયટી ઘટાડવા માટે જેનાથી શું થાય કે એક પર્ટિક્યુલર ક્વોલિટી, એક પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ, સ્ટાન્ડર્ડ મીન્સ ક્વોલિટી મેન્ટેન થશે બરોબર. તો એની મેઇન પર્પઝ આ સ્ટાન્ડર્ડાઇઝેશન કરવાનું એ છે કે વેસ્ટેજ ઘટાડવો, નંબર ઓફ વેરાયટી ઓફ પ્રોડક્ટ ઘટાડવી અને એક પર્ટિક્યુલર ક્વોલિટી મેન્ટેન થાય. ઓકે, ડેફિનેટ ક્વોલિટી મેન્ટેન થાય એની માટે આ સ્ટાન્ડર્ડાઇઝેશન ફોલો કરવામાં આવે છે. એવરી ડિઝાઇનર એન્ડ મેન્યુફેક્ચરર હેઝ ટુ ફેમિલિયરાઇઝ વિથ ધ કન્સેપ્ટ એન્ડ યુઝ ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન ઇન ધ કોર્સ ઓફ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ. ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ બંને માટે, બંને એન્જિનિયર્સ માટે આ કન્સેપ્ટ, સ્ટાન્ડર્ડાઇઝેશન કન્સેપ્ટ એમને ખબર હોવો જોઈએ. દરેક જે પ્રોડક્ટ એ લોકો યુઝ કરે છે એમાં કઈ કઈ સ્ટાન્ડર્ડ સાઇઝિસ કે કેરેક્ટરિસ્ટિક્સ અવેલેબલ છે, કયા નોર્મ્સ ફોલો કરવાના હોય છે એ એમને ખબર હોવી જોઈએ, એ પ્રમાણે લોકો એ ડિઝાઇન કે મેન્યુફેક્ચરિંગ કરવાનું હોય છે. હવે મિકેનિકલ એન્જિનિયરિંગમાં વાત કરીએ તો કયા કયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ છે જેના ડાયમેન્શન, સાઇઝ, ડિઝાઇન, શેપ્સ બધું ડિસાઇડ થતું હોય છે બાય સ્ટાન્ડર્ડાઇઝેશન. તેમાં તમે જુઓ તો બોલ્ટ, સ્ક્રૂઝ, બોલ્ટની આપણે વાત કરીએ, એક્ઝામ્પલ લીધો, સ્ક્રૂઝ, નટ્સ, રિવેટ, બેલ્ટ, ચેઇન્સ, બોલ એન્ડ રોલર બેરિંગ્સ, વાયર, રોપ્સ, કીઝ, સ્પ્લાઇન્સ, ઓકે, આ બધા માટે કોઈક પણ કોઈક સ્ટાન્ડર્ડ હોય છે. એટલા જ નહીં ફ્રેન્ડ્સ, તમે બીજા કોઈ પણ મિકેનિકલ કમ્પોનન્ટ કે પ્રોડક્ટ લઈ લેશો એમાં કોઈ પર્ટિક્યુલર સાઇઝ હોતી હોય છે. તમે લેથ મશીન, મોટા મોટું લેથ મશીનથી લઈને નાના નાનું બોલ્ટ કે સ્ક્રૂ સુધી આ સ્ટાન્ડર્ડાઇઝેશન ફોલો થતું હોય છે. અને આનો બીજો ઓબ્જેક્ટિવ તમે જોવા જાઓ ફ્રેન્ડ્સ તો શું છે કે ભાઈ ઇન્ટરચેન્જેબલ પ્રોડક્ટ બનાવી શકાય બરોબર. કે કોઈ પણ હવે પછી કાર ડિઝાઇન કરતો હશે કે કોઈ મશીન ડિઝાઇન કરતો હશે એની અંદર જે બોલ્ટ અને સ્ક્રૂ યુઝ થતા હશે કે રિવેટ યુઝ થતા હશે એ એક પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ વાળા જ રિવેટ કે બોલ્ટ યુઝ થતા હોય બરાબર. એટલે સપોઝ કોઈ જર્મનીમાં બનેલી વસ્તુ હોય ઇન્ડિયામાં યુઝ થતી હશે તો એમાં પણ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ્સ જ યુઝ થયા હશે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે. તો અહીંયા આગળ સપોઝ કોઈ ખરાબી આવે છે, કોઈને પાર્ટને ચેન્જ કરવાનો હોય છે, તે પાર્ટ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટથી બનેલો હોય છે, તે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ્સ અહીંયા ઇન્ડિયામાં પણ અવેલેબલ હોય એટલે એને ઇઝીલી રિપ્લેસ કરી શકાય, દે આર ઇન્ટરચેન્જેબલ. સો ઇન્ટરચેન્જેબિલિટી લાવવા માટે સ્ટાન્ડર્ડાઇઝેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને હવે આ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર સ્ટાન્ડર્ડાઇઝેશન કરવામાં આવે છે. દરેક કન્ટ્રીને પોતાનો એક સ્ટાન્ડર્ડ હોય છે અને એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પણ હોય છે કે જ્યારે તમારે કોઈ પ્રોડક્ટ એક્સપોર્ટ કરવાના હોય બરોબર ત્યારે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસને ફોલો કરવી પડે છે. અને જ્યારે કોઈ તમે ઇન્ટરનલ નેશનલ માટે તમે કોઈ પ્રોડક્ટ બનાવતા હો ત્યારે તમારે નેશનલ લેવલનું જે સ્ટાન્ડર્ડ છે ફોલો કરવાનું હોય છે. તો ઇન્ડિયા માટે જે નેશનલ લેવલનું સ્ટાન્ડર્ડ છે દેટ ઇઝ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, BIS. તમે ઘણીવાર BIS નો સિમ્બોલ જોતા હશો પ્રોડક્ટની ઉપર. અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ માટે છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડ્સ, ISO. આ તો બધાને ખ્યાલ જ હોય છે, ISO સ્ટાન્ડર્ડ જે છે દેટ ઇઝ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અને BIS દેટ ઇઝ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. હવે આ સ્ટાન્ડર્ડને કઈ રીતે લખાતા હોય છે તો આમાં તમે જુઓ ફ્રેન્ડ્સ તો IS 2101970 આવી રીતે લખાતું હોય છે. IS મીન્સ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, 210 મીન્સ એનો નંબર છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ હેવિંગ નંબર 210, આ સ્ટાન્ડર્ડનો નંબર છે, કોઈ નંબર આપેલો છે 210. અને કયા ઇયરમાં એ બનાવવામાં આવે છે એટલે 1970. તો આ 1970 ઇયરમાં આ સ્ટાન્ડર્ડ બનાવવામાં આવ્યો હતો. અને એમાં શું આવે છે તો ઇટ ગિવ્સ ડિટેલ્સ ઓફ ધ સ્પેસિફિકેશન ઓફ કાસ્ટ આયર્ન. કાસ્ટ આયર્ન જે મટીરિયલ છે એની અલગ અલગ સ્પેસિફિકેશન અને અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ એની પ્રોપર્ટીઝ આ સ્ટાન્ડર્ડની અંદર ડિફાઇન કરેલી છે. IS 2101970 મીન્સ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓફ નંબર 210 કયા સાલમાં પબ્લિશ કરવામાં આવ્યો છે, 1970માં. અને એની અંદર શું આવે છે, ડિટેલ્સ ઓફ સ્પેસિફિકેશન ઓફ કાસ્ટ આયર્ન. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એક જે એની ઓર્ગેનાઇઝેશન્સ થઈ, ઇન્ડિયન નેશનલ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એન્ડ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડ્સ. હવે એના એડવાન્ટેજીસ શું છે, વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન. તો ઇન્ટરચેન્જેબિલિટી મેં કીધું એમ, ઇન્ટરચેન્જેબિલિટી ઓફ કમ્પોનન્ટ્સ પોસિબલ થાય છે જે મેં તમને એક્ઝામ્પલ આપ્યો હતો. ઇટ એન્શ્યોર્સ મિનિમમ સ્પેસિફાઇડ ક્વોન્ટિટી. મિનિમમ ક્વોન્ટિટી મીન્સ મિનિમમ વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ, અને જેનાથી વેરાયટી ઘટશે એટલે ઓટોમેટિકલી તમારી ક્વોલિટી પણ ઇમ્પ્રુવ થશે. એટલે એક સ્પેસિફિક ક્વોલિટી મેન્ટેન થશે પાર્ટ્સની અંદર, કે ISO સ્ટાન્ડર્ડ વાળા પાર્ટ્સ હોય તો એની કોઈ પર્ટિક્યુલર ક્વોલિટી ફિક્સ હોય. કે તમે એમ કહો કે ભાઈ ISO સ્ટાન્ડર્ડ વાળું છે મીન્સ તમારા મગજમાં એક વસ્તુ ફિટ થઈ જાય કે ISO સ્ટાન્ડર્ડ વાળું છે મીન્સ આટલી ક્વોલિટી તો એનામાં હશે જ. ઓકે, તો એ સ્પેસિફાઇડ ક્વોલિટી રેન્જ મેન્ટેન કરવા માટે સ્ટાન્ડર્ડાઇઝેશન બહુ જરૂરી છે. ઇઝી એન્ડ ક્વિક રિપ્લેસમેન્ટ ઓફ કમ્પોનન્ટ્સ ઇઝ પોસિબલ. મેં તમને એક્ઝામ્પલ આપ્યો એમ ફ્રેન્ડ્સ કે જર્મનીથી કોઈ પ્રોડક્ટ આવતી હોય તો એનું રિપ્લેસમેન્ટ કરવાનું થાય, મેન્ટેનન્સ કરવાનું થાય તો ઇઝી થાય જો સ્ટાન્ડર્ડાઇઝેશન ફોલો થયું હોય તો.
इट रिजल्ट्स इन ओवरऑल कॉस्ट रिडक्शन, कॉस्ट रिडक्शन में पण हेल्पफुल थाय छे, ओवरऑल कॉस्ट रिड्यूस करे छे, एंड इट मेक्स मास प्रोडक्शन इजीयर एंड फास्टर. मास प्रोडक्शन इजी अने फास्ट करी दे छे तमारू स्टैंडर्डाइजेशन. ओके, मीन्स प्रोडक्शन करवू इजी थी जाए. तमने खबर छे एक पर्टिक्युलर साइज छे, जे साइज आपणे फॉलो करवानी होय छे, तो ए तमारे फॉलो थती होय तो तमने इजी पड़े छे मेन्युफेक्चरिंग करवू. ओके फ्रेंड्स, तो अहीं आगळ फ्रेंड्स आखो आ स्टैंडर्डाइजेशन जे टॉपिक छे जे मैं तमने अहीं देखाड्यो छे, एटलो तमारे आंसर पण लखवानो रहेशे. बराबर, आटला पॉइंट्स में तमे लखी नाखशो, देट इज मोर देन इनफ फॉर योर 3 मार्क्स और 4 मार्क्स क्वेश्चन. बराबर, मैं दरेके दरेक टॉपिक दरेके दरेक पॉइंट तमने सारी रीते समझाई रीते समझायो छे. तमे पण आई होप के तमे पण साथे आ वस्तु नोट्स करी नोट करी लीधी हशे तमारी बुक नी अंदर के तमारी नोटबुक नी अंदर, तमारी टेक्स्ट बुक्स नी अंदर तमे आ वस्तु नोट करी शको छो. आई होप फ्रेंड्स तमने आ वीडियो गम्यो हशे. जो वीडियो गम्यो हो तो अगेन हूँ तमने कहूँ छू, लाइक करी देजो, मेक्सिमम तमारा फ्रेंड्स सुधी शेर करजो, जेथी फिफ्थ सेमेस्टर ना जे स्टूडेंट्स छे એમની પ્રિપેરેશન કરવામાં હેલ્પફુલ થાય. અને જો સ્ટુડન્ટ્સ અમારી સાથે હજી સુધી જોડાયેલા નથી એ અમારી સાથે જોડાઈ જજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અમારી ચેનલને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ અમને ફોલો કરજો. ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ જ તમારે જસ્ટ સર્ચ કરવાનું હોય છે, જેથી તમને ઇઝીલી અમારી ચેનલ ઇન્સ્ટાગ્રામ પર પણ મળી જશે. ત્યાં આગળ પણ રેગ્યુલર અપડેટ્સ જે જીટીયુના હોય છે એ અપડેટ્સ તમને મળતા રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, ટુ સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ.